એસિડની પ્રબળતા, તો જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એ એસિડની સ્થિરતામાં વધારો કરે છે, એટલે કે એસિડની પ્રબળતામાં વધારો કરે છે. એટલે કે જે ઇલેક્ટ્રોન દાતા ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ સોરી ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય તે એસિડની પ્રબળતા ઘટાડે છે, અને એટલા માટે આપણે વાત કરીએ કે ફિનાઇલ રિંગ છે એ એસિડની પ્રબળતામાં બહુ અસર કરતી નથી, પણ CF3 સૌથી વધારે એસિડની પ્રબળતામાં જો વધારો કરતું હોય તો CF3 ડેલ્ટા પોઝિટિવ ડેલ્ટા નેગેટિવ, એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ડેલ્ટા નેગેટિવ પહેલાં છે, સોરી ડેલ્ટા પોઝિટિવ પહેલાં છે પછી ડેલ્ટા નેગેટિવ, અને એટલા માટે આ જે ગ્રુપ થાય આ બંને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ કહેવાય, કેમ કે ડેલ્ટા પોઝિટિવ વાળું જે તત્વ છે એ સૌથી પહેલાં છે, અને એટલા માટે આ બધા જે છે એ હંમેશા એસિડની પ્રબળતામાં વધારો કરે. ત્યાર પછી ઉદાહરણ તરીકે બેન્ઝીન પર COOH સમૂહ છે, ડેલ્ટા પોઝિટિવ ડેલ્ટા નેગેટિવ, તો એનો મતલબ એ થાય કે આ પણ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, બરાબર. પણ એની સાથે COOH આ પ્રબળતામાં વધારો કરે છે, પણ જો OCF3 જેવા સમૂહ જોડાયેલા હોય તો એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, અને એટલા માટે એસિડિકતા ઘટાડે છે. આપણે ખાલી જે ગ્રુપ જોડાય છે ને એ ગ્રુપમાં પહેલું તત્વ અને બીજું તત્વ એ અંશતઃ કયો વીજભાર ધરાવે છે એના પરથી આપણે નક્કી કરી શકીએ કે કોની એસિડિકતા વધારે હોય છે. એટલા માટે હવે